राजुड़ी ने शतड़े बेसार लेवा जात ले फरर र फुंदड़ी ले फरर र फुंदड़ी ले फरर र फुंदड़ी ए देशी बलून जेवो जे तू मां भेगना ताने जे एक सरस मजानू गीत गा आ तार मार हूं बीवी नंबर 1 मेरी बीवी नंबर 1 बीवी नंबर 1 मेरी बीवी नंबर 1 ए रमण तू अहियां तो बैरू याद ना करीस यार અને હા રમણ પેલો બાર ચોકીદાર મને એમ કહેતો હતો કે તું આજકાલ બહુ ઓવરટાઈમ કરે છે ભાઈ રાત્રે મોડા સુધી કામ કરે છે સર ગલ્લો વિલ્લો ઓફિસ આવી જાય છે આ બધું શું છે ભાઈ આટલું બધું કામ ના કરીશ અને જો તાર કરવું હોય તો તું તાર બિંદાસ કરે રાખ પણ તને જે સેલરી મળે છે એટલી જ મળશે હો સાહેબ તમારે મને જેટલો પગાર આપવો એટલો આપો પણ કામ તો હું ઓફિસમાં જ કરીશ વાહ રમણ તારા જેવો કારકુન તો પહેલી વાર જોયો ભાઈ વેરી ગુડ મને એક વાત કહેતો રમણ તને ઘરે જવામાં વાંધો શું છે ભાઈ સાહેબ એક વાત તો હું ઘરે જઉં છું ને તો મારી બૈરી મારા ઘરનું બધું કામ મારી પાસે કરાવે છે એટલા માટે જ હું ઘરે નથી જતો સાહેબ મારું તો માનવું એમ છે કે તમે પણ ઘરે મોડા જવાનું રાખો એ રમણીયા તું તારી બૈરીથી બીવે છે યાર બૈરીથી તો કઈ બીવાતું હશે હું મારી બૈરીથી જરાય નથી બીતો હા હું જેમ કહું ને એમ મારી બૈરી એક કરવું જ પડે ક્યારે જ્યારે હું વાસણ ઘસતો હોઉં ત્યારે બાબા એટલે કે એ વાસણ ઘસતી હોય ને ત્યારે બૈરી આપણી સામે શું બોલવાની એને કહેજો ને ચલે આની બાની નીચે બેસ એટલે બેસી જાય બૈરીઓની બુદ્ધિ પગલી પાણી હોય શું બોલ્યા શું થયું સાહેબ કઈ નહીં આ તો માતાજીનો પવન આવ્યો પવન હે ભગવાન આવી ગયા તમે હા હમણાં જ આવ્યો કેમ આજે મોડું થયું અરે હજુ હમણાં તો આવ્યો છું શાંતિથી બેસવા તો દે થોડું પાણી પીવડાવ ને એ કે પહેલી વાર ઘરે નથી આયા રોજ આવો છો અને પાણી બાણી છે જાતે પી લેવાનું કોઈ નવરું નથી તમને પાણી આપવા માટે હા મારી માં જાતે પી લઈશ બસ એ કહું છું સાંભળો છો હું શું કહું છું આ માળિયામાં છે ને મારા બંગડીના બોક્સ પડ્યા છે મારો હાથ નથી પહોંચતો તમે ઉતારી આપશો તારી જીભ છે ને બહુ લાંબી છે એ ટ્રાય કરને શું બોલ્યા બહુ બોલબોલ ના કરો અરે સાંભળો હું છે ને બાજુવાળા મંજુલાબેન ના ત્યાં જઉં છું અને જઈ ના ને ત્યાં સુધી માં કચરો વાળી નાખી જમવાનું બનાવી નાખી કપડા ધોઈ નાખી મને ધોઈ નાખી સેમ કહું છું મને આવતા મોડું થશે એમ કચરા પોતા કરી નાખજો ઉભા રહો કચરા પોતા કરી નાખજો હા લો બોલો મારું લોકડાઉન તો હજુ પત્યું નથી સાહેબ તમારી હાલત પણ મારા જેવી જ કરવું પડે તું અહીંયા શું કામ આવ્યો પણ સાહેબ એમ એવું થયું ને કે તમે ઓફિસેથી ઘરે આવ્યા ને ત્યાં ઓફિસે તમારો મોબાઈલ ભૂલી ગયા હતા એટલે હું પાછો આપવા આવ્યો છું અચ્છા પણ મને ખબર નહીં કે તમારી હાલત પણ મારા જેવી જ હશે એ લાઈ મારો ફોન લા ચાલ જા છાનો મને જતો રે જઉં છું પાટલા ગુસ્સે શું કામ થાવ છો અરે નિકળ જઉં છું જઉં છું વળી પોતાને ઘરે આવી જાય હે ભગવાન આજે તો ફેસલો લેવો જ પડશે આ ઘરમાં કા તો હું નહીં કા લલિતાડી નહીં આજે તો મારા સસરાને ફોન કરવો જ પડશે આપેલી વસ્તુ હું પાછી લેતો નથી આભાર 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 તો મારા માથે જ પડેલો છે